वंदे गुजरात। How are you, students? Fine. Now we are going to sing a poem. Can you sing? Oh, some of you can and some of you cannot. But I can sing a poem. First of all, I will sing a poem. You will listen carefully. Okay. Then I will make you repeat after me. But first of all, I will sing. You will listen carefully. તમે એકદમ મસ્ત રીતે ધ્યાન રાખીને સાંભળશો, હે ને? તો હું ગાઉં છું. I want to be a kite so that I can rise above these buildings height. I want to be a bird so that I can fly and reach above that kite. I wish to be a cloud so that I can move above those little birds. I wish to be a plant so that I can rise above the clouds and the hills. Have you enjoyed the rhymes? This rhyme is given on page number 62. Now we will sing this rhyme together. I want to be a kite so that I can rise above these buildings height. I want to be a bird so that I can fly and reach above that kite. I wish to be a cloud so that I can move above those little birds. I wish to be a plant so that I can rise above the clouds and the hills. In this poem, there are some sentences. I can rise, I can move, I can fly. તમને યાદ આવે છે આ કયા યુનિટમાં આપણે શીખેલા હતા? યસ, યુનિટ 2, અ શિપ કેન વોક, યાદ છે ને? સો એ યુનિટની થોડી એક્ટિવિટી આપણે જોઈએ. લેટ સી ધ એક્ટિવિટી ટુગેધર. આઈ એમ રનિંગ, લુક એટ મી, કેન યુ રન એઝ આઈ ડુ? નો, આઈ can't. No, I can't. I am flying.
me? I am flying. Can you fly as I do? No, I can't. No, I can't. You have seen some animals or some birds can do something or cannot do something. આવી જ એક એક્ટિવિટી આપણે કરવાની છે, એક્ટિવિટી 5 જુઓ. ઇન ધીસ એક્ટિવિટી આઈ વિલ શો યુ સમ પિક્ચર્સ ઓર સમ વર્ડ્સ અને એનો ઉપયોગ કરીને કેન અથવા કેન નોટ થી વાક્યો બનાવવાના છે. મજા આવશે ને? સો લેટ્સ ડુ. હા, દેર ઇઝ અ પિક્ચર ઓફ લાયન. દેખાય છે ને લાયનનું ચિત્ર? અને બીજું ચિત્ર જુઓ. ઓકે, દેર ઇઝ અ પિક્ચર ઓફ અ ટ્રી. નાવ હવે હું તમને થોડા શબ્દો આપું છું. શબ્દો છે, ટ્રાય ટુ રીડ. યસ, ટ્રાય ટુ રીડ. કાન્ટ ક્લાઇમ. સમવન સેડ કેન નોટ ક્લાઇમ. આ બંને સાચા છે, કાન્ટ ક્લાઇમ ઓર કેન નોટ ક્લાઇમ. હવે જુઓ, બે પિક્ચર છે તમારી પાસે અને વર્ડ્સ છે, એના પરથી વાક્ય બનશે, અ લાયન કાન્ટ ક્લાઇમ્બ અ ટ્રી. અ લાયન કાન્ટ ક્લાઇમ્બ અ ટ્રી. નાવ હવે આપણે બીજું ચિત્ર જોઈશું. લુક એટ ધ પિક્ચર કેરફુલી. ઇન ધીસ પિક્ચર લાયન ઇઝ રનિંગ ફાસ્ટ. તેથી આપણે વાક્ય કેવું બનાવીશું? અ લાયન કેન રન ફાસ્ટ. અ લાયન કેન રન ફાસ્ટ. યુ કેન ક્લિયરલી સી દેટ લાયન ઇઝ રનિંગ સો ફાસ્ટ. સો ધ સેન્ટેન્સ ઇઝ અ લાયન કેન રન ફાસ્ટ. નાવ આપણી પાસે બે સેન્ટેન્સીસ છે. અ લાયન કાન્ટ ક્લાઇમ્બ અ ટ્રી. અ લાયન કેન રન ફાસ્ટ. નાવ આ બંને સેન્ટેન્સને આપણે કમ્બાઈન કરીશું. શેનાથી કમ્બાઈન કરીશું? જોઈએ. અ લાયન કાન્ટ ક્લાઇમ્બ અ ટ્રી. But a lion can run fast. બની ગયું ને વાક્ય? In first sentence, a lion can't climb a tree. And in second sentence, a lion can run fast. So આ બંને સેન્ટેન્સીસ ને આપણે બર્થથી કમ્બાઈન કરેલા છે. એક્ટિવિટીમાં ખ્યાલ આવ્યો કેવી રીતે સેન્ટેન્સીસ બનાવવાના છે? ખ્યાલ આવ્યો ને? કેન ઓર કેન નોટ થી સેન્ટેન્સીસ બનાવવાના છે. આઈ વિલ શો યુ સમ પિક્ચર્સ ઓર વર્ડ્સ ઓર સમટાઈમ્સ પિક્ચર એન્ડ અ વર્ડ એન્ડ યુ વિલ ફ્રેમ સેન્ટેન્સીસ. પણ ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. પેનની ક્યાં જરૂર છે? તમારે ફક્ત વાક્યો બોલવાના છે. યુ વિલ ફ્રેમ ધ સેન્ટેન્સ એન્ડ ધેન યુ વિલ સ્પીક. લખવાના નથી, પછી લખીશું આપણે. સો નેક્સ્ટ પિક્ચર જોઈએ આપણે. લુક એટ ધેટ પિક્ચર. ઇઝ ઇટ અ પીકોક? નો. ઇઝ ઇટ અ પેરટ? નો. ઇટ ઇઝ અ બર્ડ? ઇટ્સ નેમ ઇઝ પેંગ્વિન. ઇટ ઇઝ અ સ્પેશિયલ ટાઈપ ઓફ બર્ડ. બટ ધીસ બર્ડ can't fly. So we can make a sentence as a penguin can't fly or a penguin cannot fly. લખવાનું નથી હો, પેન ને મૂકી દો સાઈડમાં. તમે ખાલી ફોકસ કરો વાક્ય બનાવવામાં. ઓકે, નાવ look at this picture carefully. Try to frame the sentences. વાક્ય બનાવવાનો પ્રયત્ન કરો. It is a penguin.
Yes, 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 yes. Speak out loudly. Yes, you are right. A penguin can swim. Perfect. Now you have two sentences. Sentences are, a penguin can't fly. A penguin can swim. હવે આ બંને વાક્યોને કમ્બાઈન કરવાનો પ્રયત્ન કરો. કરો કરો કરો. જો એ એકમાં કેન નોટ છે અને એકમાં કેન છે, આપણે શું કરેલું લાઈનના પિક્ચરમાં, એક્ઝેક્ટલી એવું જ કરવાનું છે. ટ્રાય ટુ ફ્રેમ, સ્પીક આઉટ. આ બંને સેન્ટેન્સને આપણે કમ્બાઈન કરીશું. શેનાથી કમ્બાઈન કરીશું જોઈએ. અ પેંગ્વિન કાન્ટ ફ્લાય બટ અ પેંગ્વિન કેન સ્વિમ. કેટલાનું સાચું છે? વેરી નાઇસ. આવું કંઈક વિચારેલું ને તમે? હા, બટ લખવાનું નથી હો, ટ્રાય ટુ સ્પીક. હું તમને આ સેન્ટેન્સીસ રીડ કરાવું છું. રીડ આફ્ટર મી. અ પેંગ્વિન કાન્ટ ફ્લાય બટ અ પેંગ્વિન કેન સ્વિમ. વેરી નાઇસ. આ બંને સેન્ટેન્સીસને આપણે બટ, બી યુ ટી, બટથી કમ્બાઈન કરેલું છે. બીકોઝ અ પેંગ્વિન કાન્ટ ફ્લાય એન્ડ ઇન્સ અ પેંગ્વિન કેન સ્વિમ. સો આ બંને સેન્ટેન્સીસને આપણે કમ્બાઈન કરેલું છે બટથી. નાવ લુક એટ ધ નેક્સ્ટ પિક્ચર. વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ અ સ્નેક એન્ડ ધ વર્ડ ઇઝ જે યુ એમ પી જમ્પ. નાવ ટ્રાય ટુ મેક અ સેન્ટેન્સ. અ સ્નેક અને જમ્પ વચ્ચે શું આવશે? કેન આવશે કે કેન નોટ? વિચારો શું રિલેશન છે બંનેને. કેન આવશે કે કેન નોટ આવશે? કાન્ટ. કેન નોટ. શું આવશે? કેન નોટ. સો આપણું સેન્ટેન્સ કેવી રીતે બનશે? કોણ બોલશે? ટ્રાય ટુ સ્પીક. યસ, એક્ઝેક્ટલી. અ સ્નેક કાન્ટ જમ્પ. અ સ્નેક કાન્ટ જમ્પ. નાવ લુક એટ ધ પિક્ચર કેરફુલી. ધેર ઇઝ અ સ્નેક. ટ્રાય ટુ ફ્રેમ સેન્ટેન્સ યુઝિંગ કેન ઓર કેન નોટ. આગળનું પિક્ચર યાદ કરો. પેંગ્વિન પણ આવું કંઈક કરી રહ્યું હતું સેકન્ડ પિક્ચરમાં. ટ્રાય ટુ ફ્રેમ. યસ, ધ સેન્ટેન્સ વિલ બી અ સ્નેક કેન સ્વિમ. ખ્યાલ છે તમને? અ સ્નેક કેન સ્વિમ. નાવ વી હેવ ટુ સેન્ટેન્સીસ. અ સ્નેક કાન્ટ જમ્પ એન્ડ ધ સેકન્ડ વન ઇઝ અ સ્નેક કેન સ્વિમ. નાવ ટ્રાય ટુ કમ્બાઈન ધીસ સેન્ટેન્સીસ. ટ્રાય કરો. અ સ્નેક કાન્ટ જમ્પ. ધ સેકન્ડ સેન્ટેન્સ ઇઝ અ સ્નેક કેન સ્વિમ. ટ્રાય ટુ કમ્બાઈન ધીઝ સેન્ટેન્સીસ. કેવી રીતે બનશે? રેઝ યોર ફિંગર. ટ્રાય ટુ સ્પીક. યસ, ધ સેન્ટેન્સ શુડ બી અ સ્નેક કાન્ટ જમ્પ બટ અ સ્નેક કેન સ્વિમ. લુક એટ ધ નેક્સ્ટ પિક્ચર. યુ આર સો ફેમિલિયર વિથ ધીસ બર્ડ. વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ અ પેરટ. ઓકે, એન્ડ ધ વર્ડ ઇઝ સ્વિમ. નાવ થિંક, અહીંયા કેન આવશે કે કેન નોટ? આ બંને વચ્ચે શું સંબંધ છે? કેન આવશે કે કેન નોટ? શું આવશે? કેન નોટ. યુ આર રાઈટ.
A parrot can't swim. Very nice. Now look at the next picture. Is the parrot flying? Or is the parrot singing? Think, is the bird sleeping? Now you know the parrot is flying. Now try to frame sentence using can. Yes, you are. A parrot can fly. Now we have two sentences. A parrot can't swim. The second sentence is a parrot can fly. Now try to combine. You can combine it. કેવી રીતે બનશે? યસ, યુ આર રાઈટ. અ પેરટ કાન્ટ સ્વિમ બટ અ પેરટ કેન ફ્લાય. ખ્યાલ આવ્યો ને? બટ કેમ લાગેલું છે? બીકોઝ અ પેરટ કાન્ટ સ્વિમ, અ પેરટ કેન ફ્લાય. આ બંને વાક્યને આપણે કમ્બાઈન કર્યા. શેનાથી કમ્બાઈન કર્યા? બટથી. અને સેન્ટેન્સ બન્યું છે અ પેરટ કાન્ટ સ્વિમ બટ અ પેરટ કેન ફ્લાય. નાવ નેક્સ્ટ પિક્ચર ફોર યુ. લુક એટ ધીસ ફિશ, ઓરેન્જ, ઓરેન્જ ફિશ. નાવ ઇઝ ઇટ સ્લીપિંગ? ઇઝ ઇટ ફ્લાઇંગ? સો યસ, ઇટ ઇઝ સ્વિમિંગ. So try to frame sentence using can. And your sentence is, yes, a fish can swim. Very nice. Now the next picture for you. Yes, yellow fish. And the word is fly. Fish ane fly vache shu sabandh che? Think about it. Can avshe ke cannot? Yes, you are right. કેનોટ આવશે. ને સેન્ટેન્સ કેવી રીતે બનશે? યસ, યુ આર રાઈટ. અ ફિશ કાન્ટ ફ્લાય. નાવ વી હેવ ટુ સેન્ટેન્સીસ. અ ફિશ કેન સ્વિમ, અ ફિશ કાન્ટ ફ્લાય. વી હેવ ટુ સેન્ટેન્સીસ. અ ફિશ કેન સ્વિમ એન્ડ ઇન સેકન્ડ સેન્ટેન્સ fish can't fly. So વાક્ય કઈક આવું બનશે, a fish can swim but a fish can't fly. So opposite action દર્શાવવા માટે આપણે શેનાથી કમ્બાઈન કરેલું છે? બટ થી. ખ્યાલ આવ્યો? એન્ડ વન મોર થિંગ, જો બંને ક્રિયા કરી શકતી હોય તો શેનાથી જોડીશું? રેઝ યોર ફિંગર. યસ, એન્ડ થી જોડીશું. અને ઓપોઝિટ એક્શન હશે તો બટ થી જોડીશું. વેરી નાઇસ. નાવ લુક એટ ધ નેક્સ્ટ પિક્ચર. ધેર ઇઝ અ ડોગ. વોટ ઇઝ ઇટ ડુઈંગ? યસ, યુ આર રાઈટ, ઇટ ઇઝ જમ્પિંગ. નાવ ટ્રાય ટુ ફ્રેમ અ સેન્ટેન્સ યુઝિંગ કેન. યસ, યુ આર. અ ડોગ can jump. Very nice. Now look at the next picture. Here is a beautiful cute dog and word is fly. Shanathi jodso, can mukso ke cannot? Yes, you are right, can't. And a sentence bolo to. Yes, a dog can't fly. Very nice. Now you have two sentences. Try to read. I will listen. Very nice. A dog can jump. A dog can't fly. ચલો કમ્બાઈન કરો હવે તો ફટાફટ. ઓલમોસ્ટ બધો આખો ક્લાસ બોલવા તૈયાર છે. વેરી નાઇસ. A dog can jump,
But a dog can't fly. Very nice. Next slide. બસ આટલું રાખીશું આપણે. નેક્સ્ટ પિક્ચર જોવું છે. શ્યોર છો? ચલો ત્યારે જોઈએ. વોટ ઇઝ ઇટ? એક્ઝેક્ટલી યુ આર. ઇટ ઇઝ અ કેટ. એન્ડ વોટ ઇઝ ઇટ ડુઈંગ? રનિંગ. વેરી નાઇસ. નાવ ટ્રાય ટુ ફ્રેમ સેન્ટેન્સ. બનાવો નવું વાક્ય. યુ કેન. આપણે બનાવેલું છે આવું વાક્ય. યસ, આવું જ કંઈક વાક્ય બનશે. અ કેટ કેન રન ફાસ્ટ. વેરી નાઇસ, વેરી નાઇસ. અ કેટ કેન રન અથવા અ કેટ કેન રન ફાસ્ટ, બંને સાચું છે. મજા આવે છે ને બનાવતા. લેટ સી વોટ ધ કેટ cannot do. Very beautiful cat. And the word is swim. બોલો શું આવશે? Can or cannot? Yes, you are correct. શું આવશે? Can't. અને sentence કેવી રીતે બનશે? Yes. Yes. Sentence બનશે A cat can't swim. Now next picture. જોવું છે. Look at the picture. Is it a parrot? Is it a peacock? Tell me the name of the bird. Yes, it is a crane. Now friends, tell me, is the crane eating? Is the crane dancing? Flying? Exactly you are. A crane is flying. Now frame a sentence using can. And the sentence is, a bird can fly or a crane can fly. Very nice. Now next picture for you. જોઈ છો આ પક્ષીને? પહેલા જોયું હતું, અત્યારે નથી જોયેલું. Yes, it is a sparrow. And the word is jump. બોલો શું આવશે? Can આવશે કે cannot? Yes, you are right. Cannot. અને sentence શું બનશે? A sparrow can't jump. અથવા બીજું વાક્ય શું બની શકે? A bird can't jump. Now we have two sentences. First sentence is, a bird can fly. Second sentence is, a bird can't jump. Now what is my instruction? Yes, you are right. Combine the sentence. A bird can fly, but a bird can't jump. વાક્ય બનાવવાની મજા આવી? બહુ સરસ વાક્ય બનાવ્યા. નાવ વી આર ગોઈંગ ટુ રાઇટ ધીસ સેન્ટેન્સ. તૈયાર છો ને? પેન લઈને રેડી છો ને? એન્ડ એક પણ સ્પેલિંગ એરર ન થવી જોઈએ. સો ચાલો જે સેન્ટેન્સીસ આપણે બનાવ્યા એ સેન્ટેન્સીસને આપણે લખીશું. ઓકે, રેડી? તો ટેક્સ્ટ બુક અને પેન લઈને રેડી થઈ જાઓ. પેજ નંબર 63માં આપણી પાસે સ્પેસ છે. ત્યાં આપણે જે સેન્ટેન્સીસ બનાવેલા છે એ સેન્ટેન્સીસને લખીશું. બટ સ્પેલિંગ એરર ન થવી જોઈએ. ઓકે, સો હું તમારી સાથે જ લખીશ. તો ચાલો આપણે લખીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ. In example, a lion can't climb on a tree, but a lion can run
First, the first sentence is a penguin can't fly. But યાદ છે ને તમને સેન્ટેન્સીસ? બટ અ પેંગ્વિન કેન swim. So a penguin can't fly, but a penguin can swim. Very nice. Now apna combined sentence ne page number 63 upar likhi liye. Chalo first સેન્ટેન્સ લખી દીધું ને, હવે સેકન્ડ સેન્ટેન્સ લખીએ. સેકન્ડ સેન્ટેન્સ ઇઝ અ સ્નેક કાન્ટ જમ્પ. યાદ કરો શું હતું એ સેન્ટેન્સમાં? વેરી વેલ, અ સ્નેક કેન સ્વિમ. ચલો હવે લખીએ આપણે, મારી સાથે લખજો. બટ a snake can swim. A snake can't jump, but a snake can swim. લખી દો, લખી લો. પણ હા, સરસ રાઇટિંગ થી લખી લીધું બધાએ. વેરી નાઇસ. નાવ ધ થર્ડ સેન્ટેન્સ. અ પેરટ કાન્ટ સ્વિમ. યાદ છે પેરટ નું સેન્ટેન્સ? યસ, યુ આર રાઇટ. અ પેરટ કેન ફ્લાય. લખીશું હવે આપણે. But a parrot can fly. Very nice. લખી લો બધા. અ પેરટ કાન્ટ સ્વિમ, બટ અ પેરટ કેન ફ્લાય. વેરી નાઇસ. લખી લીધું બધા હવે? લખી લીધું બધાએ. નાવ ફોર્થ સેન્ટેન્સ. નંબર ફોર ઇઝ a fish can swim. યાદ છે ને પેલી ઓરેન્જ ફિશ અને યલો ફિશ વખતે શું લખ્યું હતું આપણે? શું વાક્ય લખીશું? બટ અહીંયા આપણે ફિશ નથી લખવું, હો શું લખીશું? યસ, ઈટ લખવું છે. વેરી ગુડ. વી કેન ઓલ્સો રાઇટ ઈટ. બટ it can't fly. Very nice. લખો છો ને તમે બધા મારી સાથે? So a fish can swim, but it can't fly. The fifth sentence is a dog can jump. કઈ સેન્ટેન્સ હતું? A dog can't fly. So but
It can't fly. Very nice. A dog can jump, but it can't fly. જુઓ મિત્રો, આ જે ફ્લાય છે ને, એની જગ્યાએ બીજા એક્શન વર્બ પણ મૂકી શકાય, જેવા કે ઈટ કાન્ટ સ્પીક, ઈટ કાન્ટ ટોક, ઈટ કાન્ટ ટોક, ઈટ કાન્ટ રીડ, ઈટ કાન્ટ રાઇટ. બરાબર ને? સો આ ફ્લાયની જગ્યાએ આપણે બીજા એક્શન વર્બ પણ મૂકી શકીએ, જે ડોગ ન કરી શકતું હોય. નંબર સિક્સ ઇઝ અ કેટ કેન રન. શું હતું એમાં? યાદ આવી ગયું? વેરી નાઇસ. અ કેટ કાન્ટ સ્વિમ. સો વાક્ય લખીશું, મારા સાથે લખજો. બટ ઈટ કાન્ટ સ્વિમ. બીજું કેટ શું નહીં કરે? યસ, ઈટ કાન્ટ ટોક. સ્વિમની જગ્યાએ ટોક મૂકી શકીશું. ઈટ કાન્ટ સ્પીક. સ્વિમની જગ્યાએ સ્પીક પણ મૂકી શકીશું. ઈટ કાન્ટ રીડ. ઈટ કાન્ટ રાઇટ. વેરી નાઇસ. નાવ લેટ્સ સી ધ સેવન સેન્ટેન્સ. અ બર્ડ કેન ફ્લાય. શું હતું? સો અ બર્ડ કાન્ટ જમ્પ. ચલો લખીએ આપણે. બટ ઈટ કાન્ટ જમ્પ. લખો છો ને મારી સાથે? વેરી ગુડ. અ બર્ડ કેન ફ્લાય બટ ઈટ કાન્ટ જમ્પ. બીજી કઈ એક્શન નથી કરી શકતા. વેરી ગુડ. અ બર્ડ કેન ફ્લાય બટ ઈટ કાન્ટ રાઇટ. બધાએ લખી દીધા સેવન સેન્ટેન્સીસ. નાવ એટ નાઇન અને ટેન બ્લેન્ક આપેલું છે. શા માટે? વેરી ગુડ. તમારે આ સેન્ટેન્સ બનાવવાના છે. કેવી રીતે બનાવશો? આવો બનાવી શકો. I can sing but I can't dance. બીજા કેવી રીતે બનાવી શકો? An elephant can walk but an elephant cannot jump. બીજા કેવા વાક્ય બનાવી શકીએ? Yes, a peacock can fly but a peacock cannot jump high. A rabbit can run but a rabbit can't fly or it can't fly. તો તમારે 8, 9 અને 10 ત્યાં જે છે તમારે સેન્ટેન્સીસ બનાવવાના છે. કેન ઓર કેન નોટ. સાથે સાથે યાદ રાખજો બટ મૂકવાનું છે. યાદ છે ને? સો આ સેન્ટેન્સીસને બનાવીને તમે અમને વોટ્સઅપ કરશો. મજા આવીને? સો ગુડ બાય.
Vande Gujarat.